નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ઓમ નમઃ શિવાયમાં. દર્શક મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ આ પવિત્ર માસની અંદર ખાસ અલગ અલગ પ્રકારના પ્રયાસો ભક્તજનો જે છે ભોળા મહાદેવને ભોળા શિવને રીઝવવા માટે અલગ અલગ પ્રયત્નો કરતા જ રહેતા હોય છે. ખાસ આ મહિના દરમિયાન શિવલિંગ જે છે 12 જ્યોતિર્લિંગ જે આવેલા છે આ 12 જ્યોતિર્લિંગના દર્શનનું તે ખૂબ જ મહત્વ આપણા દેશની અંદર આપણી સંસ્કૃતિની અંદર રહેલું છે. ખાસ અલગ અલગ જગ્યાએ આ 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને તેની ઉત્પત્તિ વિશે પણ ખૂબ જ મહત્વ આપણું સંસ્કૃતિ ધરાવે છે. ત્યારે આજે આપણે વિશેષ રજૂઆત કાર્યક્રમ ઓમ નમઃ શિવાયની અંદર જાણવાના છે આ 12 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય કઈ રીતે તેનું પ્રાગટ્ય થયું, તેની સાથે જ શું મહત્વ જોડાયેલું છે આ જ્યોતિર્લિંગ સાથે, શું આસ્થા જોડાયેલી છે ભક્તોની આ જ્યોતિર્લિંગ સાથે અને તેની સાથે સાથે ભોળા મહાદેવને રીઝવવા માટે શા માટે આ જ્યોતિર્લિંગ મહત્વનું ગણાય છે, આવો જોઈએ, નજર કરીએ આ વિશેષ જ્યોતિર્લિંગ પર. મા કાળેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવને સમર્પિત મંદિર છે અને 12 જ્યોતિર્લિંગમાંથી એક છે, જે ભગવાન શિવનું સૌથી પવિત્ર નિવાસ સ્થાન હોવાનું માનવામાં આવે છે. મા કાળેશ્વર ભારતમાં હૃદયવા મધ્યપ્રદેશના પ્રાચીન શહેર ઉજ્જૈન સ્થિત છે. મંદિર રુદ્રસાગર તળાવની બાજુમાં અને ક્ષિપ્રા નદીના તટ પર આવેલું છે. દેવાદિદેવ ભગવાન શિવ અહીં લિંગ સ્વરૂપમાં સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે. દેવાદિદેવ મહાદેવની નગરીમાં એક કે બે નહીં પરંતુ 23 કોટી દેવતાઓના મંદિર આવેલા છે. મા કાલેશ્વરની ભક્તો માટે કહેવામાં આવે છે કે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચાંડાલ કા, કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા, અર્થાત કે જે મહાકાલનો ભક્ત છે કાળ તેનું કંઈ જ નહીં કરી શકે. આ મંદિર વિશે માન્યતા છે કે આ દુનિયાનું એકમાત્ર માનુષી શિવલિંગ છે. મહાકાલની મહિમાના વર્ણનમાં કહેવામાં આવ્યું છે કે આકાશમાં તારકલિંગ, પાતાળમાં હાટકેશ્વરલિંગ અને પૃથ્વી પર મહાકાળેશ્વર શ્રેષ્ઠ છે. આ શિવલિંગનો મહિમા પુરાણ, મહાભારત અને મહાકવિ કાલિદાસ દ્વારા તેમની કથાઓમાં પણ વર્ણવવામાં આવ્યું છે. ઉજ્જૈનમાં ખાસ કરીને મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. મહાકાલેશ્વરના વિશાળ પરિસરમાં અનેક નાના મોટા મંદિર આવેલા છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ હાલ 3 ખંડોમાં વિભાજિત છે. નીચેના ખંડમાં મહાકાલેશ્વર, મધ્યમાં ઓમકાલેશ્વર અને ઉપર ચંદ્રનાગેશ્વર મંદિર સ્થિત છે. દેશભરના 12 જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વરનો મહિમા અનોખો છે, કેમ કે તમામ 12 જ્યોતિર્લિંગમાં માત્ર મહાકાલેશ્વર જ દક્ષિણમુખી છે. શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશાના સ્વામી પોતે યમરાજ છે અને તેથી જ કહેવામાં આવે છે કે જે પણ ભક્તો મહાકાલેશ્વરના દર્શનાર્થે આવે છે તેમને યમરાજ દ્વારા આપવામાં આવતી વેદનાઓથી મુક્તિ મળે છે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના પ્રાગટ્યને લઈને એક એવી દંતકથા છે કે દૂષણ નામના અસુરથી પોતાના ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન શિવ મહાકાલના સ્વરૂપમાં સ્વયં અહીં આવ્યા, પણ અસુરના વધ કર્યા બાદ ભક્તોએ ભગવાન શિવને ઉજ્જૈનમાં વાસ કરવા માટે અનુરોધ કર્યો ત્યારે ભગવાન શિવ મહાકાલેશ્વરના જ્યોતિર્લિંગના સ્વરૂપમાં અહીં પ્રગટ થયા. મહાકાલેશ્વરના પૂજનમાં ભસ્મ આરતીનું ખૂબ મહત્વ છે. ભસ્મ આરતી અહીંની પ્રાચીન પરંપરા છે. રોજ સવારે મહાકાલેશ્વરમાં 4 વાગે ભસ્મ આરતી કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભસ્મ આરતીથી જ ભગવાનને જગાડવામાં આવે છે. ભસ્મને સંસારનો સાર માનવામાં આવે છે. જે સંસારમાં આવ્યું છે તે આ ભસ્મમાં વિલીન થવાનું છે અને તેથી જ ભસ્મને સંસારનો સાર માનીને મહાકાલેશ્વર પોતે ભસ્મ ધારણ કરે છે. આ પ્રાચીન સમયથી ચાલી આવતી પ્રથામાં પહેલા સ્મશાનની રાખથી ભગવાનની ભસ્મ આરતી કરવામાં આવતી, પણ હવે તેમ કરવામાં આવતું નથી. પણ સ્મશાનની ભસ્મને બદલે ગાયના છાણાની ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે.
ભસ્મ આરતી સાથે કેટલીક પરંપરાઓ પણ જોડાયેલી છે. ભસ્મ આરતીમાં સામેલ થતી મહિલાઓ આ ભસ્મ આરતી જોઈ શકતી નથી. ભસ્મ આરતી સમયે ત્યાં ઉપસ્થિત મહિલાઓએ ઘૂંઘટ કરવો ફરજિયાત છે. આ સાથે જ જે પૂજારી દ્વારા ભસ્મ આરતી કરવામાં આવે છે તેણે ધોતી સિવાય અન્ય કોઈ વસ્ત્ર ધારણ કરવું પણ વર્જિત છે. માનવામાં આવે છે કે ભગવાન શિવ સ્મશાનના સાધક છે અને તેથી જ ભસ્મ તેમનું આભૂષણ છે અને માટે જ ભસ્મથી મહાકાલેશ્વરનો શૃંગાર પણ કરવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે ભસ્મ આરતી બાદ ભસ્મને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી તમામ રોગોથી મુક્તિ મળે છે. તેથી જ ભસ્મને મહાકાલેશ્વર મંદિરનો સૌથી મોટો પ્રસાદ ગણવામાં આવે છે. આ 12 જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વરનું પોતાનું એક આગવું જ સ્થાન છે. ઓમ નમઃ શિવાય. હું ડૉક્ટર કૃણાલ જોશી આપ સૌનું સ્વાગત કરું છું. આજે જે જ્યોતિર્લિંગ વિશે મારે ચર્ચા કરવી છે, ઓમકાર મમલેશ્વરમ, તો એમ તો બહુ સુંદર આપણે ત્યાં પંક્તિ છે કે શિવના ભક્તજનોએ પુકાર્યા જ્યારે સંકટ પડવા પર, શિવના ભક્તજનોએ પુકાર્યા જ્યારે સંકટ પડવા પર, ત્યારે ત્યારે જ્યોતિર્લિંગમાં પધાર્યા અજર અમર શિવ શંકર. તો શંકરનો અર્થ થાય છે શંકરોતિ, જે કલ્યાણ કરે. અને માટે જ ઉપમન્યુએ જ્યારે મહાદેવજીની સ્તુતિ કરી છે, ત્યારે મહાદેવજીની સ્તુતિ કરતા કરતા ઉપમન્યુ સદાશિવને કહે છે કે સદુપાય કથાસ્વ પંડિતો હૃદયે દુઃખ શરેન ખંડિત શશિખંડ શિખંડ મંડનમ શરણમ યામી શરણ્યમીશ્વર. તમારી કથા કહેવામાં હું પંડિત નથી, માટે અહીં શબ્દ પ્રયોગ કર્યો છે સદુપાય કથાસ્વ પંડિતો. તમારી કથા વર્ણવવામાં હું પંડિત નથી. અને આવો જ ભાવ પુષ્પદંતાચાર્યજીએ શિવ મહિમના સ્તોત્રમાં આપ્યો છે. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખિની પત્ર મુરવી લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારન્નયાતિ. તો પૃથ્વીનો કાગળ બનાવો અને સમુદ્રની સહી બનાવો, પૃથ્વીનો કાગળ અને સમુદ્રની સહી લઈને પણ જો મહાદેવજીના ગુણો વર્ણવવા બેસો તો એ ગુણોનો પાર ના આવે એવો મહાદેવજીનો મહિમા છે. તો આપણે ત્યાં 12 જ્યોતિર્લિંગોનું બહુ મહત્વ છે અને એ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી, જો દર્શન થાય તો સારું, પણ કદાચ દર્શન ન થાય તો સ્મરણ માત્રથી 7-7 જન્મોના જે પાપ છે એ બળીને ભસ્મ થાય છે. એટલે તો છેલ્લે કીધું કે સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. નર્મદા નદીના તટ ઉપર ઓમકારેશ્વર મહાદેવજીનું મંદિર છે, સ્થાન છે. અને આ કથા વિંધ્યાચલ પર્વત સાથે જોડાયેલી કથા છે. વિંધ્યાચલ પર્વત, એના ક્ષેત્રમાં દેવર્ષિ નારદજી આવ્યા. દેવર્ષિ નારદજીનું વિંધ્યાચલે સન્માન કર્યું છે. દેવર્ષિ નારદજીએ વિંધ્યાચલને કહ્યું કે હે વિંધ્યાચલ, તારો વિસ્તાર તો છે પણ તારા ક્ષેત્રમાં
મહાદેવજી નથી, તારો વિસ્તાર છે, પણ તું થોડો વધારે વિસ્તાર પામ, અને વિસ્તાર પામ્યા પછી તારા ક્ષેત્રમાં મહાદેવજી બિરાજે એવું તું કંઈક કર. એ સમયે વિંધ્યાચલ પર્વતે સદાશિવનું તપ કર્યું છે, પંચાક્ષર મંત્રથી મહાદેવજીનું તપ કર્યું. એનું તપ જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા છે. મહાદેવજીએ કહ્યું કે માંગ વિંધ્યાચલ, હું શું આપું? ત્યારે વિંધ્યાચલે કહ્યું કે હે ભોળાનાથ, બીજી કોઈ ઈચ્છા નથી, પણ તમે મારા ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજો, દિવ્ય જ્યોતિ સ્થાપિત કરો, એટલે ભક્તજનો તમારા દર્શનનો લાભ લે. તો વિંધ્યાચલના ભાવને વશ થઈ અને સદાશિવે દિવ્ય જ્યોતિ સ્થાપિત કરી. ત્યાં પૂર્વે એક લિંગ તો હતું જ, પણ મહાદેવજીએ પોતાની દિવ્ય જ્યોતિ સ્થાપિત કરી. એ ભોળાનાથ ઓમકાર મમલેશ્વરમ કહેવાના છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આ ઓમકારેશ્વરની કથા એ મને ને તમને સમજાવે છે કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરીએ તો શિવ વિના જીવનો ઉદ્ધાર નથી. તો માતા પાર્વતીજી એ શ્રદ્ધાનું સ્વરૂપ છે. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. પાર્વતી માતાજી એ શ્રદ્ધા છે અને મહાદેવજી એ વિશ્વાસનું પ્રતીક છે. શ્રદ્ધા અને વિશ્વાસ વગર યોગીઓના હૃદયમાં બેઠેલો ઈશ્વર એ યોગીઓને પણ નથી દેખાતો. એટલે આપણે ત્યાં બહુ સુંદર પંક્તિ છે કે પ્રયત્ન કરે જો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો, અને મળે છે કિંતુ શ્રદ્ધા વિના નથી મળતો. કાં તો તારી સાધનામાં કંઈક ખામી છે, કાં તો તારી સાધનામાં કંઈક ખામી છે, કારણ કે રોજ પ્રભુને તું મળે છે પણ પ્રભુ તને નથી મળતો. તો કહેવાનો ભાવાર્થ એ છે, શ્રદ્ધા એ માતા પાર્વતીજી છે અને વિશ્વાસ એ મહાદેવજી છે. એનું ઉદાહરણ છે આપણા પુરાણોમાં કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો તો એમણે તમામ દેવોને આમંત્રણ આપ્યું, પણ મહાદેવજીને આમંત્રણ ન આપ્યું. સતી તો જાણતા હતા કે મારા પિતાજી યજ્ઞ કરે છે, એટલે પોતે ગયા. પરિણામે યજ્ઞ નિષ્ફળ ગયો. એટલે શ્રદ્ધા સ્વરૂપ માં આવ્યા, પણ વિશ્વાસ સ્વરૂપ મહાદેવજી ન આવ્યા તો કાર્યની સફળતા ન થઈ. તો શ્રદ્ધા અને વિશ્વાસ એ બેના સંતાનો છે પુરુષાર્થ અને વિવેક. પુરુષાર્થ એટલે કાર્તિક સ્વામી અને વિવેક એટલે ગણેશ. તો શિવજીનું જે કાર્ય છે એમાં જે કંઈ કરો એ શ્રદ્ધાથી કરો. મહાદેવજીની પૂજાની વાત કરી, કદાચ આપણાથી પૂજા ન થઈ શકે તો મહાદેવજીના સ્તોત્રોનો પાઠ કરી શકાય. કેટલા બધા મહાદેવજીના સ્તોત્રો છે. એક તો પુષ્પદંતાચાર્યજી રચિત શિવમહિમ્ન સ્તોત્ર છે. શિવમહિમ્ન સ્તોત્ર માટે એવું કહેવામાં આવ્યું છે કે મહેશાના પર્વો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુ પરમ. તો મહેશાના પરો દેવો, મહાદેવ સમાન કોઈ દેવ નથી, એ સૌથી મોટા દેવ છે, માટે એનું નામ મહેશ છે. શ્રીમદ ભાગવતજીમાં બહુ સરસ વર્ણવ્યું છે કે જેવી રીતે પર્વતોમાં હિમાલય ઉત્તમ છે, જેવી રીતે નદીઓમાં ગંગાજી ઉત્તમ છે, પુરાણોમાં જેવી રીતે શ્રીમદ ભાગવત ઉત્તમ છે, એવી રીતે વૈષ્ણવોમાં દેવાધિદેવ મહાદેવજીનું ચરિત્ર ઉત્તમ છે. અને માટે જ કહેવામાં આવ્યું કે વૈષ્ણવાનામ યથાશંભુઃ. તો આ ઓમકારેશ્વર મહાદેવજીની જે ઉપાસના છે એ જીવનું દરેક રીતે કલ્યાણ કરવાવાળી છે, કારણ કે જીવને સદા શિવના શરણ વિના એનો ઉદ્ધાર નથી. અને એટલે જ
મહાદેવજી, તમે જુઓ કે મહાદેવજીએ ભસ્મ ચોડી છે, શિવજીએ ભસ્મ ચોડી અને દુનિયાને જગતને સમજાયું કે આ શરીર પણ એકવાર ચિતાની રાખ થવાનું છે. સુંદર હે દેહ કાયા કિંતુ હોગી ભસ્મ કી ઢેરી, એમ સદાશિવ સમજાવે છે. મહાદેવજી સર્પો ધારણ કરે છે. ભોળાનાથે સમજાયું કે આભૂષણો પહેરો એની ના નથી, પણ ભૂષણ ક્યારે ભુજંગ ન બને એનો ખ્યાલ રાખજો. કારણ કે કલાપીનું સૂત્ર છે કે જે પોષતું એ મારતું, જે પોષણ આપે એ જ ક્યારેક ક્યારેક મારે છે. તો મહાદેવજીના લલાટમાં જે ચંદ્ર છે એ બધી જ રીતે વંદન કરવાને યોગ્ય છે. મહાદેવજીના લલાટમાં એમની જટામાં ગંગાજી બિરાજે છે, એના માટે તો કહેવું જ શું કે ભોલે તેરી જટા મી શંકર, તેરી જટા મી શિવજી, તેરી જટા મી બહેતી હે ગંગ ધારા, બહેતી હે ગંગ ધારા, કાલી ઘટા કે અંદર, કાલી ઘટા કે અંદર, જીમી દામિની ઉજાલા, બહેતી હે ગંગ ધારા, ગંગ ધારા, ગંગ ધારા, ગલે મુંડ માલ રાજે, સસી ભાલ મેં બિરાજે, ગલે મુંડ માલ રાજે, સસી ભાલ મેં બિરાજે, ડમરુ વિનાદ ગાજે, ડમરુ વિનાદ ગાજે, કૈલાસ મેં નિવાસા, બહેતી હે ગંગ ધારા, ગંગ ધારા, ગંગ ધારા, ગંગ ધારા, ગંગ ધારા, દ્રગતીન તેજ રાસી, કટિબંધ નાદ ફાસી, દ્રગતીન તેજ રાસી, કટિબંધ નાદ ફાસી, ગિરિજા હે સંગ દાસી, ગિરિજા હે સંગ દાસી, સબ વિશ્વ કે આધારા, બહેતી હે ગંગ ધારા, ગંગ ધારા, ગંગ ધારા, ભોલે તેરી જટા મેં શિવજી, તેરી જટા મેં શંકર, તેરી જટા મેં બહેતી હે ગંગ ધારા, બહેતી હે ગંગ ધારા. તો આવું મહાદેવજીનું સ્વરૂપ છે ઓમકાર. આપણે ત્યાં વેદોમાં પણ કહ્યું છે કે તસ્ય વાચક પ્રણવઃ. ઓમકાર કેવો છે? તો કે છે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારની જે ઉત્પત્તિ છે એ મહાદેવજીના પાંચ પાંચ મુખમાંથી થઈ છે, જેમાં અકાર એ ઉત્તર મુખમાંથી પ્રગટ થયો છે, ઉકાર એ પૂર્વ મુખમાંથી પ્રગટ થયો છે, મકાર એ પશ્ચિમ મુખમાંથી પ્રગટ થયો છે, નાદ એ દક્ષિણ મુખમાંથી પ્રગટ થયો છે, અને બિંદુ એ ઈશાન મુખમાંથી પ્રગટ થયો છે. ઓમકારમાં જે નાદ સ્વરૂપ છે
એ મહાદેવજી છે અને બિંદુ સ્વરૂપિણી જે છે એ જગદંબા છે, એ માતાજી છે. એટલે શિવ અને શક્તિ સંયુક્ત છે. તો યોગીઓ જેનું ધ્યાન ધરે છે તો એ ધ્યાન ધરવાથી શું થાય? તો કે છે કામદમ, કામનાની પૂર્તિ થાય, મોક્ષદમ. તો આવો ઓમનો મહિમા છે. ગીતાજીમાં તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે બહુ લાંબા મંત્રો ના આવડે તો ખાલી ઓમ આટલું પણ જો બોલવામાં આવે તો જીવની મંગલ ગતિ થાય છે. તો એવો મહિમા છે ઓમકારનો. તો આ તો સ્વયં ઓમકારેશ્વર છે, મમલેશ્વર છે. તો એ શિવજી દરેકનું કલ્યાણ કરવા વાળા છે. બીજું કે શિવજીની પૂજાની વાત કરી, મહાદેવજીને કયું પુષ્પ છે પ્રિય એના વિશે ચર્ચા કરી, પણ મહાદેવજીની વિશેષ પ્રસન્નતા માટે શું કરવું? તો કે છે શિવાલયમાં દીપ પ્રગટાવો. મહાદેવજીને દીવો એ અત્યંત પ્રિય છે, કારણ કે દીપ એ આપણા કર્મનો સાક્ષી છે. આપણે ત્યાં કહ્યું છે કે ભોદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષીય વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત્વમ સ્વસ્થિરો ભવ. તો દીપસ્થ દેવતા જે છે એ એક એક કર્મોના સાક્ષી છે. એટલે મહાદેવજીના મંદિરમાં દીપ પ્રગટાવો, શિવાલયમાં દીપ પ્રગટાવી. અને શિવ મહાપુરાણમાં કહ્યું કે દીપ દાનનું પણ મહત્વ છે. તો આવી રીતે ઓમકારેશ્વર મહાદેવજીની પૂજા એ ફળ આપવાવાળી છે. એવા ઓમકારેશ્વર મહાદેવજી આપ સૌ ઉપર કૃપા કરે અને સૌનું મન મહાદેવજીના ચરણોમાં લીન બને અને સૌ ભક્તિપારાયણ બને એ જ ભાવ સાથે ઓમ નમઃ શિવાય. તો દર્શક મિત્રો, જોયું આ વિશેષ જ્યોતિર્લિંગનો કેટલો વિશેષ અને અનેરો મહિમા છે. આમ તો બારે બાર જ્યોતિર્લિંગનો અનેરો મહિમા રહેલો છે, તેના પ્રાગટ્યનો અનેરો મહિમા રહેલો છે, ખાસ તેની સાથે જોડાયેલી શિવ ભક્તિનો પણ અનેરો મહિમા છે, અને તેટલો જ વિશેષ મહિમા જ છે તે અહીંના ભક્તો સાથે જોડાયેલો છે. કારણ કે એવું કહેવાય છે કે ભોળા મહાદેવ તો પ્રેમના ભૂખ્યા છે. તમે માત્ર પ્રેમ આપશો અને પ્રેમ લઈને જશો ને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે, સાચા મનથી તમે જો જશો તો ચોક્કસથી ભોળા મહાદેવ એ તમારી પ્રાર્થના સાંભળવા જ બેઠા છે અને તમારી માંગને પૂરી કરવા માટે જ બેઠા છે. તો અત્યારે અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ઓમ નમઃ શિવાય અંતર્ગત અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું આ જ ચર્ચા સાથે બીજા જ્યોતિર્લિંગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.